મિત્રો, આપણા 12મા ધોરણનો લગભગ આ છેલ્લો લેસન છે અને ગ્રીન ચાર્ટર તમે જ્યારે ભવિષ્યને એક નાગરિક બનવા માટે જઈ રહ્યા છો ત્યારે પૃથ્વીનું પર્યાવરણ છે તેને જો બચાવવાની જવાબદારી હોય તો તમારા શિરે છે. આવનારા વર્ષોની અંદર તમારે પણ પર્યાવરણ માટે કંઈક કરવું જોઈએ અને પર્યાવરણને લગતી જે સમસ્યાઓ છે જેની વાત આપણને આ લેસનમાં આપી છે મિત્રો, પર્યાવરણ સુરક્ષિત હશે તો આપણી ભાવિ પેઢીને ખૂબ જ ફાયદો થવાનો છે. મિત્રો, તમને બધું ખબર જ છે, ગ્લોબલ વોર્મિંગ થાય છે તો ગ્લોબલ વોર્મિંગના જમાનાની અંદર તમે પોતાની જાતને અને આવનારી પેઢીને શું આપીને જશો એ આપણે આ લેસનમાંથી શીખવાનું છે. તો ચાલો જોઈએ ગ્રીન ચાર્ટર, પર્યાવરણનો ઘોષણાપત્ર જેને કહેવાય છે. મિત્રો, ગ્લોબલ વોર્મિંગ વિશે હાલ તો કંઈ કહેવાનું છે જ નહીં, તમને પણ ખબર જ છે આપણે કેવા ગંભીર પરિણામો ભોગવી રહ્યા છે. ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર ડ્રામેટિકલી અર્જન્ટ એન્ડ સિરિયસ પ્રોબ્લેમ ધેટ કેન લીડ કેલિમિટીઝ કન્સિક્યુન્સ. વી ડુ નોટ નીડ ટુ વેઇટ ફોર ગવર્મેન્ટ અલોન ફાઇન સોલ્યુશન બટ ધીસ ટેરિબલ પ્રોબ્લેમ. મિત્રો, આબોહવામાં બદલાવ અને ગ્લોબલ વોર્મિંગ એક ગંભીર પરિણામો તરફ લઈ જાય છે. મિત્રો, આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે માત્ર સરકાર જ નહીં મિત્રો, આખી દુનિયાએ ભેગા થવાની જરૂરિયાત છે મિત્રો. અને નિરાકરણ માટે આપણે દરેક વ્યક્તિએ મિત્રો જવાબદારીપૂર્વક આપણી જીવનશૈલીને અપનાવી જોઈએ. જો આપણે ન કરીશું મિત્રો તો ખાલી ગવર્મેન્ટ માત્ર એકલાની જવાબદારી નથી. મિત્રો, તમને કદાચ યાદ હશે આજે ક્લાઇમેટ છે, દુનિયામાં જે 100% પોલ્યુશન થાય છે મિત્રો તેમાં ખાલી 80% પોલ્યુશન 5 દેશો ફેલાવે છે, જેમાં ભારત બીજા નંબર પર છે મિત્રો, બરાબર. તો આપણે અહીંથી શીખવા જવું છે કે આપણે પર્યાવરણને શું બચાવી શકીએ. ઈચ ઇન્ડિવિડ્યુઅલ કેન પ્લે ઇમ્પોર્ટન્ટ પાર્ટ બાય સિમ્પલી એડોપ્ટિંગ મોર રિસ્પોન્સિબલ લાઇફસ્ટાઈલ. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સાદગીની જો જીવનશૈલી અપનાવે, બિગિનિંગ વિથ સમ લિટલ, થોડાક નાના નાના જે નિયમો છે, એવરી ડે ડઝ ઓર ડોન્ટ, કે રોજ અમુક કાર્ય કરવું જોઈએ અને અમુક કાર્ય ન કરવું જોઈએ, ઇટ ઇઝ ધ ઓનલી રિઝનેબલ વે ટુ સેવ અવર પ્લેનેટ. અને આ એકમાત્ર વ્યાજબી ઉપાય છે કે જેના દ્વારા આપણે આ પર્યાવરણને, પ્લાનેટને બચાવી શકીશું બિફોર ઇટ ઇઝ ટુ લેટ. જ્યાં બહુ ઘણું મોટું મોડું થઈ જાય એના પહેલાં આપણે જાગવાની જરૂરિયાત છે. મિત્રો, પૃથ્વી આપણી છે, પૃથ્વી પર આપણને, પૃથ્વી આપણને ઘણું આપ્યું છે, તો આપણી જવાબદારીમાં આવે કે આ પૃથ્વીને પણ આપણે બચાવીએ મિત્રો. અને જેટલું આપણે પૃથ્વીને બચાવીશું મિત્રો, એટલો આપણા આવનારી પેઢીને ફાયદો થશે. મિત્રો, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ઓફ અસ ટુ થિંક ઇન ધ ટર્મ ઓફ ધ ફર્સ્ટ રિડ્યુસિંગ ઇમિશન ઓફ CO2 ઓર કાર્બન ફૂટપ્રિન્ટ. મિત્રો, સૌ પ્રથમ આપણે એ વિચારવાનું છે વ્યક્તિગત ધોરણે કે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન રજકણોના ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડવું જોઈએ, બરાબર. સૌથી પહેલાં તો કાર્બન CO2 કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવું જોઈએ. તમને ખબર જ છે કે CO2 વધવાને કારણે શું થાય, ઓઝોન વાયુના સ્તરમાં ગાબડા પડે છે અને બીકોઝ ઓફ ધેટ કે આપણે ઘણી બધી ગંભીર સમસ્યા ભોગવી રહ્યા છે. મિત્રો, આપણે અંદર વરસાદની સિઝન બદલાઈ ગઈ છે કે ટોટલ સિઝન, કે ધીમે ધીમે પૃથ્વી પર તાપમાન વધવા લાગ્યું છે, દરિયાનું પાણી પણ, દરિયો પણ ધીમે ધીમે અંદર ઘૂસવા લાગ્યો છે જમીનની અંદર. તો આપણે આવનારા વર્ષોની અંદર જો હજી પણ ન જાગીએ મિત્રો તો એના પરિણામ આપણે જ ભોગવવા પડશે. ધ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ અ સબસ્ટેક ઓફ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. અ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ અ ટોટલ સેટ ઓફ ગ્રીન હાઉસ ગેસ ઇમિશન કોઝ બાય એન ઓર્ગેનાઇઝેશન ઇવન પ્રોડક્ટ ઓર પર્સન. મિત્રો, કાર્બન ફૂટપ્રિન્ટ એ ઇકોલોજી ફૂટપ્રિન્ટનો ભાગ છે. વ્યક્તિ કે વસ્તુ, ઘટના કે કોઈ સંસ્થા દ્વારા તથા ગ્રીન હાઉસ ગેસના કુલ, એમ કહેવાય ને કે કુલ ઉત્સર્જનને કાર્બન ફૂટ તરીકે, કાર્બનનું ફૂટપ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો, બરાબર. અને આ જે બધી આ કાર્બન ફૂટપ્રિન્ટ છે મિત્રો, એ આપણને અલગ અલગ જગ્યાએથી આપણે લોકો જ વાતાવરણની અંદર નાખતા હોઈએ છીએ. તો આપણે કઈ વસ્તુ કરવી જોઈએ, કઈ ન કરવી જોઈએ તેનું આજે આપણે થોડું ઘણું જ્ઞાન લઈશું. ગ્રીન હાઉસ ગેસ કેન બી ઇમિટેડ થ્રુ ધ ટ્રાન્સપોર્ટ. ક્યાંથી આવે છે? તો પહેલાં તો મિત્રો તમને ખબર જ હશે, પરિવહન છે. લેન્ડ ક્લિયરનેસ, લેન્ડ ક્લિયરનેસ એટલે જંગલો કાપી નાખ્યા. પ્રોડક્શન, આપણે ઉત્પાદન કરીએ છીએ ત્યાંથી નીકળે છે મિત્રો, બરાબર. કન્ઝપ્શન ઓફ ફૂડ, કે આપણે જે ખોરાકનું ઉત્પાદન કરીએ અને ઉપયોગ કરીએ ત્યાંથી આવે છે. ફ્યુઅલ, ફ્યુઅલ એટલે કે મિત્રો મેન્યુફેક્ચર ગુડ, મટીરિયલ વુડ, રોડ, બિલ્ડિંગ એક્સ એન્ડ સર્વિસીસ. મિત્રો, કે રોડ બનાવવા માટે વપરાતી સામગ્રી, પદાર્થ, લાકડું, આ બધું ભેગું મળી ને વાતાવરણમાં ગ્રીન હાઉસ ગેસની નિકાસ કરે છે. હવે તમે એટલા તો સમજદાર છો જ બાળકો કે તમને ખબર જ છે કે ગ્રીન હાઉસ ગેસને કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી આવે છે, બરાબર. અને તમે તો સાયન્સ ભણેલું છે એટલે તમને તો ચોક્કસ ખબર છે કે તમને ક્યાંથી ખબર પડે. ફોર સિમ્પ્લિસિટી ઓફ ધ રિપોર્ટિંગ, ઇટ ઇઝ એન ઓપન એક્સપ્રેસ ઇન ધ ટર્મ ઓફ એમાઉન્ટ ઓફ કાર્બન ડાયોક્સાઇડ ઓર ઇક્વિલન્ટ ઓર GHG ઇમિટેડ. કે મિત્રો, એમ કહેવાય છે કે નિદર્શનની સરળતા માટે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ અથવા ગ્રીન હાઉસ ગેસની નિકાસ સાથે તેની
સાથે તુલના કરીને નિર્દેશ કરવામાં આવે છે. મિત્રો, તમે જોઈ શકો કે કંપનીઓમાંથી નીકળતા ધુમાડા, મિત્રો, આપણે ત્યાં સૌથી મોટી પ્રોબ્લેમ્સ એ છે કે આજે બધો જે કચરો છે મિત્રો વાતાવરણમાં પડે છે. તમને ખબર છે કે પાણી કંપનીની અંદર જે વેસ્ટેજ પાણી હોય તેને પણ નદીમાં નાખવામાં આવે છે અને એના કારણે આપણે જે સમસ્યા થાય છે મિત્રો કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે અને એના ગંભીર પરિણામો આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ. મિત્રો, તો અહીંયાથી આપણે શીખવા જવું, તમે જોઈ શકો છો કે પ્લેનેટ કેટલી સુંદર હતી ને આપણે કેટલી કેવી બનાવી દીધી. એઝ વન બિગિન ધીસ પ્રોસેસ ઇટ્સ ઓન બીકમ એવિડન્ટ ધેટ ધેર ઇઝ નો વે વી કરન્ટલી રિડ્યુસ ઇમિશન ઓફ ગ્રીન હાઉસીસ ગેસ ઝીરો. આ પ્રક્રિયાને અમલમાં મૂકતા જણાવે છે કે ગ્રીન હાઉસ ગેસના પ્રમાણને સંપૂર્ણપણે નાબૂદ કરવું અશક્ય છે. મિત્રો, આપણે એવું તો ન કહી શકીએ કે આવતીકાલે બધું પૂરું થઈ જશે મિત્રો. હા, પણ આવી જો કોઈ મહામારી આવે ને મિત્રો તો ચોક્કસ એમાં ઘણો ફેરફાર થાય. અત્યારે તમે જોયું હશે પૃથ્વીનું વાતાવરણ પણ એટલું ક્લિયર થઈ ગયું. જ્યારે જ્યારે આપણે કુદરતને હાર્મ કરીએ છીએ ને મિત્રો ત્યારે કુદરતનો રસ્તો જાતે જ બનાવી લે છે. અને આજે છેલ્લા 5-6 મહિનાની અંદર કે 2020માં આપણે જોઈ રહ્યા છીએ મિત્રો કે ગ્રીન હાઉસ ગેસ કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ રિડ્યુસ થઈ ગયું. કારણ કે કુદરતને લાગ્યું કે આ માનવ સુધરવાનું નથી એટલે માનવને એમણે દંડાત્મક કાર્યવાહી કરી છે. એણે એવરી સિંગલ આસ્પેક્ટ ઓફ અવર ઇકોનોમી ફ્રોમ મેન્યુફેક્ચરિંગ ટુ ટ્રાન્સપોર્ટ એન્ડ એગ્રીકલ્ચર ટુ હેલ્થ કેર ઇઝ અ ડિપેન્ડન્ટ ઓફ ફોસિલ ફ્યુઅલ ડેરિવાઇડ એનર્જી એન્ડ રિસોર્સિસ. મિત્રો, કે એવરી સિંગલ આસ્પેક્ટ ઓવર ઇકોનોમી, મિત્રો, આપણા ઉત્પાદનથી પરિવહન, ખેતીથી માંડીને સ્વાસ્થ્ય સુધીની દરેક પ્રકારના અર્થતંત્રનો ભાગ અશ્મિભૂત ધરતીના સ્તરમાં મળી આવતા વનસ્પતિ, પ્રાણીઓ કે પથ્થર થઈ ગયેલા અવશેષ, ઈંધણ, ઉર્જા કે સ્ત્રોત પર આધારિત છે. એટલે મતલબ આપણે શું કરીએ મિત્રો, કોઈ પણ વસ્તુ માટે આપણે બળતણ તરીકે જંગલના લાકડાનો કે જંગલમાંથી મળતી કે પૃથ્વીમાંથી મળતી પરિસ્થિતિનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. નેચરલ ગેસ હોય મિત્રો, બધું જમીનમાંથી જ આવે છે. વી આર સ્ટીલ લેફ્ટ વિથ ધ અનડેનિએબલ રિયાલિટી દેટ કન્સિડરેબલ CO2 ઇમિશન ફ્રોમ ધ ઇકોનોમિક એક્ટિવિટી ઇન ધ ગ્લોબ વાઇલ વિલ કન્ટિન્યુ ટુ પરહેપ્સ એસ્કલેટ ઓવર ધ ફોર્સિબલ ફ્યુચર. કે મિત્રો, વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતની શોધ અને કાર્યક્ષમ જીવન વિશે અંગે વિચારતા આપણે વાસ્તવિકતાને નકારી શકતા નથી. આર્થિક પ્રવૃત્તિ દ્વારા કાર્બન ઉત્સર્જિત વૈશ્વિક સ્તરે ટકી રહેશે. ઉત્સર્જનની સમતુલા જાળવવી એ જ આપણી માટે એક સચોટ અને તર્કશુદ્ધ ઉપાય છે મિત્રો. કારણ કે આપણે જેટલી પણ રિફાઇનરી નાખી, મતલબ કે આપણે ઔદ્યોગિક જગતમાં ગયા મિત્રો, ત્યારથી આપણે પૃથ્વી છે મિત્રો એની અંદર ઘણો બધો કાર્બન ડાયોક્સાઇડ નાખીએ છીએ. તો સૌથી પહેલામાં પહેલું કે આપણે પોતે એ વસ્તુને સમજવાની જરૂરિયાત છે કે આપણે શું કરી શકીએ. એઝ વી સીક એન્ડ ડેવલપ ઓલ્ટરનેટિવ સોર્સ ઓફ એનર્જી, આપણે શું કરવું જોઈએ મિત્રો કે આપણે જે પુરાણા જે આપણા જૂના જેમ કહેવાય ને ઈંધણના બદલે આપણે નવા સ્ત્રોત વાપરવા જોઈએ. એઝ વી બિગિન ટુ થિંક લીવ મોર એફિશિયન્ટ વે, બરાબર, અને એ વૈકલ્પિક ઉર્જાની શોધ અને કાર્યક્ષમ જીવન માટે આપણે વિચારવું જોઈએ મિત્રો કે આપણા જે પુરાણા મતલબ પરંપરાગત જે બધા જે સ્ત્રોતો છે ને મિત્રો કે જેનાથી પર્યાવરણ નુકસાન થાય એવા જે સ્ત્રોત છે એનો આપણે મિનિમમ ઉપયોગ કરીએ અને મેક્સિમાઇઝ પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત. મિત્રો, પ્રણાલીગત અને બિન પ્રણાલીગત એવું પણ તમે ભણી ગયા છો કે જેનો આપણે વધારે પડતો ઉપયોગ કરીએ તો આપણને કદાચ પર્યાવરણમાં શુદ્ધિકરણ મળે છે. જેમ કે ધ ઓનલી કન્ઝન્ટ વે ટુ ટેક ધીસ ઇસ્યુ હેડ ઓન ઇટ્સ ઓફસેટ ધ ઇમિશન વી કેન નોટ બી એલિમિનેટ. મિત્રો, કે આપણે જો ઉત્સર્જનની સમતુલાને જાળવીએ તો એ જ આપણા માટે એક સચોટ અને તર્કબદ્ધ કદાચ ઉપાય કહી શકાય. મિત્રો, કે આપણે આપણી પરિસ્થિતિને બદલવી પડશે. આપણે નવેસરથી વિચારસરણી કરીને કે આપણા જે ઉદ્યોગ ધંધાઓ છે, આપણું જે કાર્બન ડાયોક્સાઇડ જ્યાંથી નીકળે છે તો એના માટે આપણે શું કરી શકીએ. ઘણીવાર આપણે એમ વિચારતા હોઈએ કે આ બધું કામ તો ગવર્મેન્ટનું છે. મિત્રો, ગવર્મેન્ટ એકલું કાંઈ ન કરી શકે. પહેલાં તો સ્વચ્છતાને એ આપણા જીવનમાં ઉતારવું પડે. આપણી આજુબાજુનું પર્યાવરણ સ્વચ્છ હોય ને તો આપણે કદાચ ઘણા બધા પ્રકારના જે કાર્બન ડાયોક્સાઇડનું જે ઉત્સર્જન છે તેને પણ રોકી શકીએ છીએ. હિયર ઇઝ ધ લિસ્ટ ઓફ ધ સિમ્પલ થિંગ. આજે હું તમને ઘણી બધી વાતો કરીશ મિત્રો કે જે તમારા જીવનમાં ઉતારવાનું છે. 19 જેટલા ટોપિક છે. એવરી વન કેન ડૂ ઇન ઓર્ડર ટુ ફાઇટ અગેન્સ્ટ ધ મીન્સ ઓફ ધ ગ્લોબલ વોર્મિંગ એન્ડ ધ સેમ ટાઈમ રિડ્યુસ કાર્બન ફૂટપ્રિન્ટ. સમ ઓફ ધીસ આઈડિયાઝ આર એટ નો કોસ્ટ. મિત્રો, એવું કહેવાય છે કે એમાંના કેટલાક ઉપાયો વિનામૂલ્ય છે અને કેટલાક ઉપાયોમાં થોડુંક રોકાણ કરવાનું છે, પણ તેનો લાંબા ગાળે આપણને ઘણો બધો ફાયદો થાય તેવું છે. મિત્રો, કે અહીંયા કેટલાક
વિચારો તમારી સમક્ષ આ લેસનમાંથી મૂકવામાં આવે છે મિત્રો, કે જેમાં અમુક તો એવા છે મિત્રો કે જે આપણને ખબર છે છતાં આપણે અપ્લાય નથી કરતા, બરાબર, અને અમુક આઈડિયા એવા છે જેમાં જો તમે થોડો ખર્ચો કરો ને મિત્રો તો કાર્બન ફૂટપ્રિન્ટને વાતાવરણમાંથી આપણે કાઢી શકીએ છીએ. સમ અધર રિક્વાયર અ લિટલ એફોર્ડ ઇન્વેસ્ટમેન્ટ બાય કેન સેવ અ લોટ ઓફ મની ઇન અ મીડિયમ ઓફ લોંગ ટર્મ, કે થોડા ઘણા આપણે કદાચ એમ કહેવાય ને કે મિત્રો પૈસા નાખીએ ને તો બી આજની બે દિવસે આપણને વધારે ફાયદો થાય. સમ ઓફ ધીસ હોલ્ડ આઉટ સ્ટ્રોંગ અપીલ ટુ રીઝન જજમેન્ટ એન્ડ આર વર્થ એડોપ્ટિંગ ધ સિટીઝન ચાર્ટર. મિત્રો એમ કહેવાય છે કે આ ઉપાયોમાંના કેટલાક તો વિવેક બુદ્ધિ અને અભિપ્રાયો સમક્ષ ખૂબ જ સક્ષમ રીતે ટકી રહે છે. નાગરિકોની મૂળભૂત ફરજ તરીકે આપણે એને સ્વીકારવા જોઈએ અને આપણા બધાની ફરજ છે મિત્રો કે વી હેવ ટુ ડૂ ધીસ, બરાબર. આપણે આપણા પૃથ્વી માટે કરવાનું છે, આપણી પૃથ્વીને આપણે બચાવવાની છે મિત્રો. તો જોઈએ મિત્રો કે આની અંદર આપણને 19 જેટલા સ્ટેપ આપેલા છે. તમારે તમારા જીવનમાં જીવનલક્ષી શિક્ષણ છે આ. જો સોલાર હીટર, સોલાર રૂફટોપ એન્ડ સોલાર લેન્ટર શુડ બી ઇન્સ્ટોલ એવરી હાઉસ હોલ્ડ ઇસ્પેશિયલી ઇન રિમોટ એરિયા. સોલાર હીટરનો અને સોલાર લેન્ટર્સ આ જે બધા છે ને મિત્રો તેના દરેક ઘરમાં આપણે ઉપયોગ કરવો જોઈએ. દૂરના વિસ્તારોમાં કે જ્યાં વીજળી ન પહોંચી શકે એવા વિસ્તારોમાં પણ આપણે સોલાર પેનલનો ઉપયોગ કરીએ તો આપણી જે વિદ્યુત ઉર્જા છે એને આપણે ઉત્પન્ન કરવી પડે તેનું ઉત્પાદન આપણું ઘટી જાય અને એના દ્વારા પણ કાર્બન ઉત્સર્જન ઓછું થઈ શકે છે. અત્યારે આપણે ગુજરાતમાં ઘણા બધા લોકો અપનાવે છે તો ચોક્કસ આવનારા વર્ષોની અંદર મિત્રો આપણે પણ એ શીખવું જોઈએ કે સોલાર સૂર્યથી ચાલતા જેટલા પણ સાધનો છે મિત્રો એનો જો આપણે મહત્તમ ઉપયોગ કરીએ તો ચોક્કસ આવનારા સમયની અંદર કાર્બન જે ડાયોક્સાઇડ છે તેને ઓછું કરી શકીએ. અવેરનેસ કેમ્પેન મે બી ઇનિટેડ યુઝિંગ સોલાર લેન્ટર. એનજીઓ કેન પ્લે ધ વાઇટલ રોલ ઇન ધીસ રિગ્રેટ. મિલિયન ઓફ ધ હાઉસ હોલ્ડ આર સ્ટીલ લેકિંગ બેસિક ફેસિલિટી ઓફ ઇલેક્ટ્રિસિટી. ધીસ વિલ પ્રૂવ ટુ બી ધ બૂન ઓફ ધેમ, કે આપણે દૂર અને પ્રતિકૂળ સ્થિતિવાળા વિસ્તારોમાં કે જ્યાં ઇલેક્ટ્રિસિટી નથી ને મિત્રો એ વિસ્તારમાં રહેતા લોકો માટે સોલર લેન્ટર આશીર્વાદરૂપ છે કે એનજીઓ અને સરકાર દ્વારા એમાં જાગૃતતાનો કાર્યક્રમ ફેલાવે. એ લોકોને સૂર્ય ઉર્જાથી ચાલતા જે સોલાર જે પેનલ છે લેન્ટર ફાનસ કહી શકાય મિત્રો એ લોકો વાપરતા થાય કે જે પરંપરાગત જે વાપરે છે ને એના કરતાં સૂર્ય ઉર્જાથી ચાલતા જે સાધનો છે જો એનો ઉપયોગ કરવામાં આવે તો 100 એ 100% મિત્રો કાર્બન ડાયોક્સાઇડનું જે પ્રમાણ છે એને આપણે ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ મિત્રો. પ્રિન્ટ આઉટ શુડ બી ટેકન ફ્રોમ ધ પ્રિન્ટર ઓનલી વેન ઇટ્સ એબ્સોલ્યુટલી ઇનએવિટેબલ. મિત્રો છાપકામ કરતી વખતે પહેલાં કે આપણે કોમ્પ્યુટર ઉપર ચકાસણી કરવી જોઈએ, બરાબર, તપાસ કર્યા બાદ જ છાપકામ કરવું જોઈએ. અને આપણે શું કરીએ છીએ પ્રિન્ટ કાઢી નાખીએ છીએ, પ્રિન્ટ કાઢી નાખીને પછી ભૂલ હોય તો જે ભૂલવાળી પ્રિન્ટ છે તો આપણે વાપરતા જ નથી મિત્રો. આ એક કોમન સેન્સની વાત છે મિત્રો, છતાં બી આપણે આપણા જીવનમાં રોજબરોજ ભૂલ કરીએ છીએ, બરાબર. તમારે પણ યાદ રાખવું છે કે પ્રિન્ટરમાંથી પ્રિન્ટ નીકળે એની પહેલાં તમે ચેક કરી લો એ બધી વસ્તુ પરફેક્ટ છે કે નથી મિત્રો. અને તમને એમ લાગે તમારી ભૂલને તમે કોમ્પ્યુટર પર સુધારશો મિત્રો તો કદાચ, કારણ કે સૌથી વધારે જો કચરો હોય ને મિત્રો વાતાવરણની અંદર તો આ જે કાર્બન છે, બરાબર, જે સીધી રીતે તમે જે કોઈ પણ વસ્તુનું છાપકામ કરો છો ને મિત્રો એ શું થાય છે કાર્બન જ છે. એ પેપરને તમે નાખી દો ને તો વાતાવરણમાં સૌથી વધારે કાર્બન ફૂટપ્રિન્ટ મૂકે છે. કમ્પ્લીટ એડિટિંગ શુડ બી ડન બિફોર હેન્ડ ધેન ઓનલી ધ પ્રિન્ટ ઓપ્શન શુડ બી એક્સરસાઇઝ. મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે કે તમારું જે કોઈ પણ કાગળ છે, તમે લેપટોપ કોમ્પ્યુટર હોય તમે જે કંઈ પણ વાપરતા હોય મિત્રો પહેલાં વાંચી લો, બરાબર. વાંચી લીધા પછી જ તમને એમ લાગે કે તમને હવે લાગે છે કે પરફેક્ટ છે તો જ તમારે એની પ્રિન્ટ કાઢવી જોઈએ. ભારત દેશની અંદર મિત્રો તમને કદાચ એવું લાગતું હશે પણ એક માણસ એક કાગળ બી બચાવે ને મિત્રો ભારતની વસ્તી પ્રમાણે તો 130 કરોડનો દેશ છે મિત્રો. કદાચ 80 કરોડ લોકો બી કદાચ આ વસ્તુ વાપરતા હોય ને તો બી આપણું મોટાભાગનું જીવન કાગળ પર ચાલે છે મિત્રો. અને તો પણ આપણે ઘણા બધા કાર્બન જે ફૂટપ્રિન્ટ છે તેને ઘટાડી શકીએ છીએ. રીડિંગ વર્ક કુડ બી પરફોર્મ ઓન પીસી મોનિટર. શું કરવાનું છે મિત્રો, તમારું જે વાંચન કાર્ય છે એને તમારે કોમ્પ્યુટર હોય પીસી ઉપર તમારે વાંચી લેવાનું છે. ધીસ વુડ હ્યુઝલી કટ ડાઉન પેપર કન્ઝપ્શન એન્ડ સેવ ન્યુમરસ ટ્રી. આનાથી શું થાય મિત્રો, પુષ્કળ પ્રમાણના જથ્થામાં કાગળ બચાવી શકાય અને વૃક્ષોની બચત થઈ શકે છે મિત્રો. એટલે મેં તમને ઘણીવાર સમજાવ્યું પણ છે કે પરીક્ષામાં પણ તમે જ્યારે કોઈ રફ પેપરને યુઝ કરો મિત્રો ત્યારે એટલું રફ કરવાનું ને એ પેપરને બી લાગે કે ખરેખર એ રફ માટે જ બનેલો હતો, બરાબર. આપણે શું કરીએ છીએ કે રફ પેપરનો ઉપયોગ પણ આપણે એવું વિચારીએ છીએ કે આ તો આપણને ફ્રીમાં મળે છે પણ મિત્રો એ વસ્તુ યાદ રાખવાની છે કે જીવનમાં એક કાગળ બચાવવું પણ વૃક્ષ બચાવવા જેટલું છે.
ચોથી વાત આપણને આપેલી છે, ઇટ ઇઝ ઓપન સીન ધ પેમ્પલેટ પ્રિન્ટેડ ઇન અ લાર્જ નંબર એન્ડ ઇનડિસ્ક્રિમિનેટલી ડિસ્ટ્રીબ્યુટેડ ટુ ઓલ એન્ડ સનડ્રાઈ વિધાઉટ એની રિગાર્ડ ટુ ધેર રિવેલન્સ એન્ડ રિસેપ્શન. તમે જોયું હશે મિત્રો કે જાહેર ખબર, પત્રિકા હોય, અંધાધૂંધ રીતે આયોજન વગર છાપીને પત્રિકાના વિષય સાથે કોઈપણ સંબંધ ન ધરાવતા સમુદાયમાં બી વેચી દે. મતલબ તમે જોયું હશે હને, અને આ જાણે થા ફેંકી દે મિત્રો. અને જાણે થા ફેંકે એટલે શું થાય, એના પર સૂર્યપ્રકાશના કિરણો પડે, સૂર્યપ્રકાશના કિરણો પડે અને એ જે એમાં પણ કાર્બન જ હોય, બરાબર. છાપેલી વસ્તુ એટલે શું છે મિત્રો, એમાં કાર્બનની સંખ્યા વધી ગઈ એટલે એ તમે ગમે ત્યાં ફેંકી દો તો એનાથી પણ શું થાય કે આપણને પર્યાવરણને નુકસાન થતું જ હોય છે, બરાબર. લેટર ઓન ધીસ ટ્રેશ પેપર લાઈ ડિસ્કાર્ડ ઓન ધ સ્ટ્રીટ લિવિંગ એન એનોર્મસ બર્ડન ઓફ ધ કાર્બન ફૂટપ્રિન્ટ. મિત્રો કે એ શું કરે છે કે જ્યાં ત્યાં ફેંકી દે તો કાગળો રસ્તા પર ફેંકી દીધેલા એ આગળ જતા મોટા જથ્થામાં કાર્બન ફૂટપ્રિન્ટનો સ્ત્રોત બની રહી છે. કારણ કે તમને ખબર છે કે ઝાકળ પડે, પાણી પડે, સૂર્યપ્રકાશ પડે તો એ ધીમે ધીમે એમાંથી કાર્બનનું ઉત્સર્જન વધે છે. મિત્રો તમને તો યાદ જ હશે કે આપણે જે કંઈ પણ છાપીએ છીએ તેના માટે કાર્બનનો જ ઉપયોગ કરીએ છીએ, તો આવું પણ ન કરવું જોઈએ કે ગમે તે રીતે આપણને જરૂરિયાત હોય એટલા જ તમારે પેજ પણ છાપવા જોઈએ, એટલું જ તમારે બનાવવું જોઈએ. વધારે પડતો તમે જો ઉપયોગ કરો મિત્રો તો પણ એ આપણને નુકસાનકારક છે. એટલે કાર્બન ફૂટપ્રિન્ટ છે તો કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે તમે ગમે ત્યાં પેપર નાખી શકો તેમ નથી. પ્રિન્ટિંગ ઓફ અ પેમ્પલેટ શુડ બી રેગ્યુલેટ એન્ડ ડિસિમિનેટ ટુ કન્સર્ન ઇન્ડિવિઝ્યુઅલ ઓનલી. મિત્રો પત્રિકાને જાહેર ખબરનું નિયંત્રણ કરી માત્ર સંબંધ ધરાવતા સમુદાયોને જ વેચવું છે. હવે અમુક વસ્તુ તો કોઈ લાગતી વળગતી જ નહીં હોય મિત્રો, ત્યાં બી આપણે નાખતા હોઈએ છીએ તો એવું ન કરવું જોઈએ. અને બને ત્યાં સુધી આપણે હવે તો કોમ્પ્યુટર મોબાઈલનો જમાનો છે મિત્રો, તો એનો જ ઉપયોગ કરીએ, કાગળનો ઉપયોગ જ ના કરીએ. મિત્રો તમારી જાહેર ખબર માટે કે તમારા બીજા કોઈ એડવર્ટાઇઝમેન્ટ માટે તમે મોબાઈલનો ઉપયોગ કરી શકો મિત્રો, કે ઈ એડવર્ટાઇઝમેન્ટ તમે તમારા જીવનમાં નાખશો મિત્રો તો કદાચ પર્યાવરણ માટે તમે ઘણો બધો સહયોગ કરેલો કહી શકાશે. અને એ આપણી ફરજ છે મિત્રો, અને કે પૃથ્વી આપણને બહુ બધું આપ્યું છે મિત્રો અને ક્યારેય ફરિયાદ કરતી નથી. પછી જો મિત્રો, પ્રેઝન્ટ એર કન્ડિશનર કેરી અ લોટ ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ. અત્યારના જે એસી છે ને મિત્રો, એમાંથી સૌથી વધારે કાર્બન ફૂટપ્રિન્ટ નીકળે છે. ઇન્સ્ટેડ ઓફ ધ કન્વેન્શનલ એર કન્ડિશનર લેટેસ્ટ પાવર સેવિંગ એર કન્ડિશનર શુડ બી યુઝ, ઇટ વુડ બી સેવ ઇલેક્ટ્રિસિટી અપ ટુ 15. કે પ્રણાલી જૂનાના બદલે નવા વિદ્યુત ઉર્જાની બચત કરતા એર કન્ડિશનરનો ઉપયોગ કરવો જોઈએ, 50% સુધી વિદ્યુતની બચત કરી શકે. મતલબ જૂના હોય ને એને કાઢી નાખવા જોઈએ મિત્રો, એમાંથી કાંઈ નથી. એટલે તમે મોટેભાગે તો વાપરવા જ નહીં જોઈએ, કારણ કે એર કન્ડિશનર એ આપણી બોડીને નુકસાન કરે છે મિત્રો, અને નેચરલ એટમોસ્ફિયરમાં જ રહેવું જોઈએ. પણ કદાચ જો તમે વાપરતા બી હોય ને તો પણ પાવર સેવરવાળા વાપરવા જોઈએ કે જેથી કરી તમારી ઇલેક્ટ્રિસિટી પણ બચે મિત્રો, અને કાર્બન જે ફૂટપ્રિન્ટ છે એને પણ આપણે ઓછું કરી શકીએ. Don't leave appliance on the standby mode. Use the on-off function it machine itself. કે ઘણી વખત મિત્રો ઉપકરણનો જે વિદ્યુત પ્રવાહ છે તેને ચાલુ ન રાખવો જોઈએ મિત્રો, એને બંધ કરવો જોઈએ. રાતે પણ તમે સૂતા એને રિમોટથી ટીવી બંધ કરી દો ને તો મિત્રો એમાં પાવર તો ચાલુ જ રહી છે. એટલે આની સ્વિચ ઓફ કરતાં આપણે શીખવું જોઈએ. કોઈ પણ પ્રકારનું હોય એને સ્ટેન્ડબાય મોડ પર ન મૂકવું જોઈએ મિત્રો. સ્ટેન્ડબાય મોડ પર મૂકવાથી શું થાય, પાવર ચાલુ રહી છે, આ પણ એક આપણી ભૂલ થતી હોય જે આપણે કોઈ દિવસ ધ્યાનમાં લેતા નથી. હંમેશા બટન બંધ રાખવા જોઈએ. અત્યારના નવા મીટરમાં તો મિત્રો ખાલી કાંઈ નહીં ચાલતું હોય ને, બટન ચાલતું હોય ને તો બી મીટર ચાલે છે. એટલે ઘરની કોઈ પણ સ્વિચ વગર કામે ચાલવી જોઈએ નહીં, અને એ જવાબદારી આપણી છે. પીપલ શુડ બી એન્કરેજ ટુ બી યુઝ બેટરી ડ્રાઈવન સ્કૂટર વિચ ઇન્વોલ્વ ઝીરો એમિશન. લોકોને સમજાવવું જોઈએ કે બેટરીથી ચાલતા જે સાધનો છે તેનો એ લોકો ઉપયોગ કરે. ટેકનોલોજી એડવાન્સમેન્ટ આર નીડેડ ફોર શ્યોર ઓગમેન્ટ એન્ડ લાર્જ એડિંગ ધેર પ્રેઝન્ટ સિંગલ રન વિથ ધ અરાઉન્ડ 70 કિલોમીટર એટ પ્રેઝન્ટ. મિત્રો અત્યારે થોડા સમય પહેલાં યો બાઇક આવી હતી કે 70 કિલોમીટરથી વધારે જતા નથી મિત્રો. એટલે વાહનોને સરકાર દ્વારા સબસિડી આપવી જોઈએ અને ઉત્સર્જન આપણું શૂન્યવત થઈ શકે. અત્યારે આના પર કામ ચાલી રહ્યું છે મિત્રો. વિદ્યુત ઉર્જાથી ચાલતી કારો માર્કેટમાં આવી ગઈ છે. લગભગ આ વર્ષે લોકો લઈ આવવાના હતા પણ થોડી પ્રોબ્લેમના કારણે આ વર્ષે માર્કેટમાં નથી આવી, પણ ઘણી બધી કારો આવી છે. પણ અત્યારે એ બહુ મોંઘા ભાવે મળે છે. સચ વેહિકલ શુડ બી ગીવન ગવર્મેન્ટ સબસિડી ઓલ્સો બીકોઝ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ નેગ્લિજેબલ ઇનસિગ્નિફિકન્ટ સ્મોલ. કે ગવર્મેન્ટે આને ઉપર સબસિડી આપવી જોઈએ. બેટરીથી ચાલતા સાધનો એમાં ઉત્સર્જન ઝીરો થાય મિત્રો, એમાં કોઈ જગ્યાએ તમને તકલીફ પડતી નથી, કારણ કે કાર્બન ઉત્સર્જન થતું જ નથી મિત્રો. અને તમે જ્યારે તમારી રીતે વાપરતા હોય ત્યારે
આ જે બેટરીથી ચાલતા સ્વયં સંચાલિત સાધનો છે, જેમ કે આપણે મોબાઈલ વાપરીએ મિત્રો, તો એની અંદર પણ કાર્બનનું ઉત્સર્જન થતું નથી. તો એ જ રીતે વ્હીકલ પણ આપણે આ રીતે વાપરવા જોઈએ. અને એનાથી પણ આગળ મિત્રો, કે આપણે પોતાના રોજબરોજના કામ માટે સાયકલનો પણ ઉપયોગ કરવો જોઈએ, એવું આપણને આગળ બી આપેલું છે મિત્રો. તો આ છે આપણા લેશનનો પહેલો પાર્ટ, કે જેની અંદર સાતેક પોઈન્ટ જોયા. બાકીના પોઈન્ટ આપણે પાર્ટ ટુની અંદર ડિસ્કસ